તો આ તમામની વચ્ચે એક મહત્વના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. દિલ્હીથી જેમાં જમ્મુ રાજધાની એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ છે. દિલ્હીમાં જમ્મુ રાજધાની એક્સપ્રેસ નો એક કોચ પાટા પરથી ખડી પડ્યો છે. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. તો જમ્મુ રાજધાનીના ટ્રેનનો એક કોચ જે છે એ પાટા પરથી ખડી પડ્યો છે. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર મામલાને જાણવાનો પ્રયાસ કર્યો હતો કે કેવી રીતે આ ઘટના ઘટી છે. તો દિલ્હીમાં જમ્મુ રાજધાની એક્સપ્રેસ દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. એક્સપ્રેસનો એક કોચ પાટા પરથી ખડી પડ્યો છે. જો કે આ સમગ્ર ઘટનામાં કોઈ પણ જાનહાનિ નથી થઈ. ઘટનાની જાણ થતાં જ તમામ રેલ તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. સમગ્ર મામલાને જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે કેવી રીતે આ ઘટના ઘટી, કોની બેદરકારીથી આ પ્રકારની ઘટના સામે આવી. તો તમામ રેલ તંત્રના અધિકારીઓ ત્યારે ઘટના સ્થળે પહોંચી ગયા છે. દિલ્હી રાજધાની એક્સપ્રેસ પાટા પરથી ખડી પડી છે. ટ્રેનનો એક કોચ પાટા પરથી ખડી પડ્યો છે. તો આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. જમ્મુ રાજધાની એક્સપ્રેસ દુર્ઘટનાગ્રસ્ત થઈ છે અને એક્સપ્રેસનો એક કોચ પાટા પરથી ખડી પડ્યો છે. જો કે ઘટનામાં કોઈ પણ જાનહાનિ નથી થઈ. તો વધુ એક ટ્રેન ડિરેલ થઈ છે. અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે. ઉત્તર પ્રદેશમાં પણ અનેક વાર પાટા પરથી ટ્રેનોના ઉતરી જવાની ઘટના તાજેતરમાં જ સામે આવી હતી. તો દિલ્હીમાં જમ્મુ રાજધાની એક્સપ્રેસ નો એક કોચ પાટા પરથી ખડી પડ્યો છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. રેલ તંત્રના સ્થાનિક અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.